ના શુભ અવસરે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન જાગૃતિ અર્થે સ્વીપ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરાયું હતું. લોકશાહીના શુભ અવસરે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન જાગૃતિ અર્થે સ્વીપ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ કરાવ્યું રેલીને પ્રસ્થાન. મતદાન જાગૃતિ માટે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ રેલીનું આયોજન કરાયું છે. આ રેલીમાં ટ્રાફિક નિયમને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરી રેલી દરમિયાન ટ્રાફિકના નિયમ ફોલો કરવા ચૂંટણી અધિકારીઓને સૂચના આપી હતી. આ રેલીમાં ગાંધીનગર જિલ્લાના SP અને ટ્રાફિક પોલીસ અને અધિકારીઓ જોડાયા હતા. સેક્ટર 11 શરૂ થઈ ગર રોડ થઈ ઇન્ફોસિટી થઈને કલેક્ટર ઓફિસ આ રેલીની પૂર્ણાહુતિ થઈ હતી. આપ સૌ જાણો છો આગામી લોકસભા ચૂંટણી પોલિંગ દિવસ છે ગુજરાતમાં, અને એ અમારા અવસર છે, અવસર લોકશાહીનું અને અમારા ભારતનું. ઇન્ડિયા બિગેસ્ટ ડેમોક્રેસી છે, તો મે 7 રોજ તમામ લોકો ખૂબ જ ઉત્સાહથી વોટિંગ કરે, અને લાસ્ટ ટાઈમ કરતાં અને ઇન્ડિયાના નેશનલ કરતાં પણ અમારા ગુજરાતના વોટર ટર્નઆઉટ વધે એ માટે દરેક ડિસ્ટ્રિક્ટમાં આ ટાઈપના રેલીઝ, વોકથોન, અલગ અલગ કાર્યક્રમ ઉજવાઈ રહ્યા છે. આ ભાગરૂપે આજે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વહીવટીતંત્ર, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને ઇવન કલેક્ટર સાહેબ અને જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ SP સાહેબ પણ આ બાઇકમાં જોડાયેલ છે. મારા ઉદ્દેશ્ય કે મેક્ઝિમમ સંખ્યામાં ઓલ ફિમેલ વોટર્સ, યંગ યુથ, ન્યૂ વોટર્સ, તમામ સિનિયર સિટીઝન, તમામ લોકો આમાં આ સેલિબ્રેશનમાં પાર્ટિસિપેટ કરે અમારા નમ્ય વિનંતી છે. અને મેઇન વોટર સર્વિસ પોર્ટલમાં તમારે નામ ચકાસી લો, બીકોઝ વોટિંગ કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. સો એ અભ્યર્થન સાથે થેન્ક યુ. મેમ, આજે બાઇક રેલી યોજી એમાં ટ્રાફિકના નિયમોનું ખાસ પાલન કરવામાં આવ્યું. જ્યારે પણ રાજકીય પોલિટિકલ પાર્ટીઓની રેલી યોજાતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. રાજકીય પાર્ટીઓને આ બાબતે કોઈ ધ્યાન દોરવામાં આવશે, કારણ કે હેલ્મેટ પહેરીને જ આજે બાઇક રેલીના નિયમોનું પાલન. અમે રાજકીય પાર્ટીઓ તમામ સાથે અમે મીટિંગ કરી અને તમામ સૂચનાઓ પણ આપી છે અને તમામને વિનંતી પણ કરી છે કે સૂચનાઓ અમલ કરે.